તો આ તરફ વાસ્તામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. જૂજ ડેમ ઓવરફ્લો થતા નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. ધારાસભ્ય અનંત પટેલે નવા નીરના વધામણા કર્યા છે. વાસદા પાસે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. ડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે જૂજ ઉપરાંત કેલિયા ડેમ પણ ઓવરફ્લો બન્યો છે. જૂજ ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. ધારાસભ્ય અનંત પટેલે નવા નીરના વધામણા કર્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. નદી નાળા ડેમ જળાશયો છલકાઈ ઉઠ્યા છે. ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે જૂજ ડેમ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે. જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે ધારાસભ્ય અનંત પટેલે જૂજ ડેમમાં નવા નીરના વધામણા કર્યા છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. વાંસદા પાસે જૂજ ડેમ આવેલો છે. નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, સતત વરસાદ વરસી રહ્યો છે. જૂજ ડેમ ઓવરફ્લો બન્યો. નવા નીરના વધામણા કરવામાં આવ્યા. જી ભાવિકા, ઉપરવાસ પણ વરસાદ વરસી રહ્યો છે અને જૂજ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ મુસળધાર વરસાદ છેલ્લા કેટલાક દિવસથી વરસતો છે, જેને કારણે જૂજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જૂજ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ જે તે કનેક્ટેડ જેટલા ગામો છે એ ગામોને એલર્ટ કરી દેવામાં આવી છે. કારણ કે જૂજ ડેમનું પાણી ગામોમાં ફરી વળશે, જેને લઈને તંત્ર વહીવટી તંત્રએ સતત સૂચનાઓ આપવાનું શરૂ કરી દીધું છે અને તમામ ગામોને એલર્ટ કરી દીધા છે. સાથે સાથે બીજી વાત કરવામાં આવે તો જૂજ ડેમ જે છે એ આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે, જેને લઈને ખેડૂતોમાં એક પ્રકારની ખુશી જોવા મળે છે. કારણ કે એ જૂજ ડેમના કારણે તે વિસ્તારના ખેડૂતો દ્વારા મહત્તમ પાક લેવાતો હોય છે, જેને લઈને આખા વર્ષ દરમિયાન જે પાણી જૂજ ડેમનું વાપરવામાં આવતું હોય છે એના માટે તમામ ખેડૂતોમાં એક હાશકારો છે. ભાવિકા, બિલકુલ રાકેશ, ધન્યવાદ જાણકારી બદલ.